પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા અભિયાન સાથે ગાંધીનગરનો યુવાન સાયકલ લઈને નીકળ્યો, જે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યો હતો અને પ્રાંતિજ શેઠ પેન્ડર હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકોને પ્લાસ્ટિકથી થતું નુકસાન અંગેની જાણકારી આપી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા બાળકોને અપીલ કરી હતી. દેશભરમાં હાલ પ્રદૂષણ અને પ્લાસ્ટિકને લઈને કેન્સર સહિતના રોગો બીમારીઓમાં વધારો થયો છે અને પ્લાસ્ટિકને લઈને પશુ પંખી સહિત માનવજીવો ઉપર મોટી અસર જોવા મળી રહી છે, જેને લઈને ગાંધીનગરના બ્રિજેશ શર્મા 17 તારીખથી પોતે સાયકલ લઈને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે નીકળ્યા છે અને દેશભરમાં જવાનો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે બ્રિજેશ શર્મા નામના આ યુવાને પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ નગરપાલિકા સંચાલિત સીટ પીએન્ડર હાઈસ્કૂલમાં જઈને શાળાના બાળકોને પ્લાસ્ટિકથી થતું નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી, તો સાથે સ્વચ્છતા પણ રાખવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. તો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ સહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, શાળાના આચાર્ય મીઠાભાઈ પટેલ, જીતુભાઈ રાવલ, જાની સાહેબ, કુશવભાઈ બ્રહ્મભટ્ટ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ગાંધીનગર 17 તારીખ કો ગાંધીનગર સે નિકલા હું સાયકલ મેં પૂરે ઓલ ઇન્ડિયા મેં ભ્રમણ કરને વાલા હું પ્લાસ્ટિક મુક્ત અભિયાન કે લીએ. ઓર અભી તક મેં સૌરાષ્ટ્ર કે બ્રહ્મગામ વગેરા યે સભી 400 કિલોમીટર કા સાયકલિંગ કર ચુકા હું. और अभी मेरे को पूरा ऑल इंडिया घूमना है. अभी मैं सेकंड डे मैं उदयपुर पहुंचूंगा, वहां से मैं अजमेर और अजमेर से जयपुर, जयपुर के बाद मैं दिल्ली और दिल्ली से फिर मैं ऊपर शिमला वगैरह वो सभी पूरा ऑल इंडिया में मेरे को 1 साल का टाइम लगेगा, जिसके लिए मैं मेरा जो मिशन है उसको मैं अपने सफल करना चाहता हूँ और लोगों तक अपने कैंपेनिंग को पहुँचाना चाहता हूँ.